વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમએસ લખાણી કન્યા વિદ્યાલય વતી હું વર્ષાબેન મકવાણા ઓનલાઈન શિક્ષણમાં સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિશે અભ્યાસ કરીશું. અહીં તમે જુઓ ચિત્રમાં સરસ મજાના મિત્રો જોવા મળે છે. તો આ મિત્રો છે તે શું વાત કરે છે, કેટલા બગલા અને કેટલા હંસ? તો આ મિત્રો કહે છે ત્યાં 31 બગલા અને 39 હંસ છે. તો તેમાંથી એક મિત્ર બોલે છે કે બધા થઈને કુલ કેટલા હંસ અને કેટલા બગલા છે તે આપણે શોધીએ. તો હંસ અને બગલાનો સરવાળો કરીશું. તો 39 વત્તા 31, તો તમે જુઓ તો 9 ને 1 10, 10 ની 0 વધી 1 એટલે 1 3 3, 3નો આપણે સરવાળો કરીશું. 3 ને 1 4, 4 ને 3 7, એટલે બધા હંસ અને બગલાની કુલ સંખ્યા કેટલી થશે, 70. ત્યારબાદ એક સવારે સૂરજે જોયું કે કુલ 70 પક્ષીઓમાંથી 26 પક્ષીઓ જ વધ્યા, તો બાકીના પક્ષીઓ ઉડી ગયા હતા. તો કેટલા પક્ષીઓ ઉડી ગયા? તો અહીં શું આપેલું છે, સૂરજે જોયું કે 70 પક્ષીઓ હતા, તો તેમાંથી 26 પક્ષીઓ વધ્યા છે, એટલે કે અમુક પક્ષીઓ ઉડી ગયા. તો આપણે શું કરવું પડશે અહીં બાદબાકી? તો 70 ઓછા 26, તો શૂન્યમાંથી 6 જાય નહીં, નાની કિંમતમાંથી મોટી કિંમત બાદ કરીએ તો આપણે શું કરવું પડે, દસકો લેવો પડે. તો આપણે અહીં 7 પર 10કો લઈશું. તો 7માંથી 1 બાદ કરી 7ની બાજુમાં 6 મૂકીશું અને 0ની બાજુમાં 1 મૂકીશું. તો 10માંથી 6 જાય એટલે 4, 6માંથી 2 જાય એટલે 4, એટલે 70માંથી 26 બાદ કરીએ તો કેટલા વધે, 44. તો વિદ્યાર્થી મિત્રો, 70 પક્ષીઓ હતા તેમાંથી 26 પક્ષીઓ વધ્યા, તો કેટલા પક્ષીઓ ઉડી ગયા, 44. હવે મહાવરાનો સમય. એક ક્રિકેટ મેચમાં રાહુલે 23 રન કર્યા અને ધોનીએ 69 રન, તો તેઓએ કુલ કેટલા રન કર્યા હશે? તો અહીં શું છે, રાહુલના રન અને ધોનીના રન બંનેના રનનો સરવાળો કરીશું. તો 23 વત્તા 69 એટલે 3 વત્તા 9, 3માં 9 ઉમેરીશું તો કેટલા થાય, 12. 12નો બગડો વધી 1, 2 ને 1 3, 3 ને 6 9, એટલે જવાબ શું આવે, 9 વડે બગડે 92. તો એક ક્રિકેટ મેચમાં રાહુલ અને ધોની બંનેના રન ભેગા કરીએ તો કુલ કેટલા રન થશે, 92. હવે દેમાએ મેળામાં 48 સાલ વેચી અને બીજા દિવસે બીજી 17 સાલ વેચી, તો બધી થઈને કેટલી સાલ વેચી હશે? તો અહીં શું કરવાનું છે, 48 વત્તા 17 એટલે કે 48માં 17 ઉમેરીએ, તો બંને દિવસની ભેગી થઈને 2 દિવસમાં તેમાંએ કેટલી સાલ વેચી હશે આપણે અહીં તેનો જવાબ મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, 8 વત્તા 7 એટલે 8માં 7 ઉમેરીએ તો કેટલા થશે, 15. 15નો 5 વડે વધી પડી 1. હવે 1માં 4 ઉમેરીએ તો 1 ને 4 5, 5 ને 1 6, તો જવાબમાં શું આવશે, 6 ગણી 5 ગણી 65, તો તેમાંએ 5 65 સાર વેચી. હવે બોનું સસલું 1 અઠવાડિયામાં 29 ગાજર ખાઈ શકે છે અને મૂળનું સસલું 1 અઠવાડિયામાં 42 ગાજર ખાઈ શકે છે, તો 1 અઠવાડિયામાં કોણ વધારે ખાય છે અને કેટલા વધારે ખાય છે? તો 42 ઓછા 29, તો તમે જુઓ તો 2માંથી 9 બાદ કરીએ તો શું કરવું પડે, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવા માટે દસકો લેવો પડે. તો અહીં આપણે 4 પર
10 કો લઈશું અને 4 માંથી 1 બાદ કરી 4 ની બાજુમાં 3 મૂકીશું અને 2 ની બાજુમાં 1 મૂકીશું હવે 12 માંથી 9 જાય તો કેટલા વધે 3 અને 3 માંથી 2 બાદ કરીએ તો 1 વધે તો અહીં શું આવશે 99 કરતા 99 13 ગાજર વધારે ખાય છે તો 99 કરતા 13 વધારે ગાજર ખાય છે નેહા 29 વર્ષની છે અને તેની માતાની ઉંમર 58 વર્ષની છે તો નેહાની માતા કેટલા વર્ષ વધારે મોટી છે વિદ્યાર્થી મિત્રો અહીં શું કરવું પડે 58 માંથી 29 બાદ કરીશું તો 8 માંથી 9 બાદ કરીએ તો 10 કો લેવો પડે 5 પર 10 કો લઈ 5 માંથી 1 બાદ કરી 5 ની બાજુમાં 4 મૂકીશું અને 8 ની બાજુમાં 1 મૂકીશું હવે 18 માંથી 9 બાદ કરીએ તો 9 વધે અને 4 માંથી 2 બાદ કરીએ તો 2 વધે અને જવાબ આવે 29 તો નેહાની માતા નેહા કરતા 29 વર્ષ વધારે મોટી છે વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 170 ત્યાં આવા જ દાખલા આપેલા હશે તો તમારે આ દાખલાઓને સ્વપ્રયત્ન કરવાનો છે અને જાતે પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો બીજા નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો બાય બાય